આટલા નિમ્ન વિચાર સાથે જો આપણે એ લેબર પેનના બેડ ઉપર સૂશું ને તો એ અસર એ બાળકને થશે કે શ્રદ્ધા નહીં રાખવાની હો, સેજામ જોવાનું, છેતરાઈ નહીં જવાનું બેટા, ડોક્ટર સિઝેરિયન કરશે તો. તમારા ડોક્ટરનો અવાજ સૌથી વધુ તમારું બાળક સમજતું હશે ને સાંભળતું હશે. એટલે કે પહેલી વખત તમને ખબર નહોતી પડી ને ત્યારે એને ખબર પડી હતી કે અહીંયા જ આ બિંદુ જ આ અહીંથી આ આ વિકાસ અહીંથી થવાનો છે. પહેલું વહેલું જો તમારે એક જ બે ગુણ શીખવા હોય ને તો પહેલું શ્રદ્ધા શીખો. શ્રદ્ધા, તમે જીવનમાં ખૂબ બધી વાર સંબંધમાં છેતરાણા હશો, લોકોથી છેતરાણા હશો, તમને ખૂબ બધી નિરાશાનો અનુભવ થયો હશે, પણ તોય તમારી જાતને એમ કીધું મને થયો ને મારે આ નત કરવો. અને બીજી વસ્તુ મારી બહેન, જેમ તમે માં બનો છો એમ પુરુષ પણ પિતા જ બને છે, એનોય નવો જન્મ છે, એની એ નવી યાત્રા છે. ક્યારેક એવું બને કે પહેલા કરતા એ વધુ કામ કરવા માટે જાય, તો મને ને તમારી પાસે પ્રશ્ન છે તમને મારી માટે આવા સમયે સમય નથી? પણ ટ્રસ્ટ મી, તમારે સિઝેરિયન માટે જે રકમ ભેગી કરવાની છે, તમારા ડાયપર્સ માટે એને જે ભેગી રકમ કરવાની છે, તમારા ભવિષ્ય માટે જે રકમ ભેગી કરવાની છે, ક્યાંક ને ક્યાંક એ એક્સ્ટ્રા માઇલ દોડે છે. એ સમય તમને આપતો છે એવું નહીં, પણ તમને ભવિષ્યમાં ક્વોલિટી વાળો સમય આપી શકે એની માટે એ મજૂરીમાં જાય છે, વધુ ખેંચાય છે, વધુ તણાય છે. એના ઉપર પણ એટલી શ્રદ્ધા રાખો. પેરેલલ બંને સાથે માતા પિતા બનો, એક માં બની જાય ને એક બાપ બની જાય, એવી યાત્રાઓ હવે શક્ય નથી આ પૃથ્વી પર. મેં કીધું એમ અગાઉ વાત કરીએ એમ એક બે શબ્દ છે, સંપૂર્ણ. સંપૂર્ણતાનો આગ્રહ જેણે જેણે આ પૃથ્વી પર રાખ્યો છે ને એ જોખમી છે. આ જગતમાં કશું જ પણ સંપૂર્ણ નથી. હોલનેસ એ કેવો શબ્દ છે, હોલી ઉપરથી આવેલો હોલનેસ. મારા આંખ સરસ હોય, મારા કાન સરસ હોય, મારું નાક સૂંઘી શકે એવું હોય, મારા હાથ જગતને સ્પર્શી શકે એવા હોય, મારા પગ ચાલી શકે એવા હોય અને મારું મન વિચારી શકે હોય, આટલું જ. પછી એમાં તમારે ચેન્જીસ, તમારો વિચાર, તમારો અનુભવ, તમારું વાતાવરણ ધીમે 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 એમાં ફેરફાર લાવશે. આપણે ત્યાં વાતો થતી હોય ને ત્યારે એવી બધી જ વાતો થતી હોય. એક જાપાનમાં એક ખેડૂતને દર વર્ષે, એ જ ખેડૂતને દર વર્ષે, એટલે દર વર્ષે એક એને જ તે શ્રેષ્ઠ બિયારણનો એવોર્ડ મળે એવરી યર. આશીષભાઈ એટલે નેશનલ જિયોગ્રાફીવાળાને રસ પડ્યો કે એવું તો આ ખેડૂત શું કરે છે, એની આજુબાજુવાળા છે પણ તોય આનું એકનું બિયારણ કેમ આટલું શ્રેષ્ઠ હોય છે. એટલે એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો અને એ ખેડૂતે એવું કીધું કે મારું બિયારણ પહેલી વાર હું મેં બનાવ્યું અને સુંદર મજાના બીજ હતા, પછી મેં આજુબાજુના તમામ ખેતરોમાં એ જ બિયારણ આપ્યું, એ જ બિયારણ આપ્યું, એ જ બિયારણ આપ્યું. એટલે ઓલા ભાઈ, ઓલા ચાલાકી મેનેજમેન્ટવાળા હતા ને, આ તો તમે તમારું બિઝનેસ સિક્રેટ શેર કરી કહેવાય, થોડી દેવાય તમારા બીજ તમે આપો તો એને કોમ્પિટિશનમાં દે. તો કે અહીંયા જ તમારી ભૂલ છે, મેં શ્રેષ્ઠ બીજ એટલા માટે આપ્યા કે ત્યાંથી આજુબાજુ જીવાણી ચકલીઓ ત્યાંથી ચણી ચણીને આવે, ત્યાંથી જો ખરાબ બીજ હશે તો ત્યાંથી ચણીને મારા બીજ ઉપર આવશે, ત્યાં જો એ ચરકશે ને આ બધી તકલીફ થશે તો મારા બીજને સડવાનું કરશે, મારા બીજને બગાડશે. એનો અર્થ કે તમારું બીજ શ્રેષ્ઠ હોવા માટે તમારા આજુબાજુના તમામ ખેતરોના બિયારણો સુંદર અને શ્રેષ્ઠ હોવા જરૂરી છે, તો તમારું બીજ શ્રેષ્ઠ જશે. બધા જો માની વાતો પહોંચતી હોય તો બાપની વાતો પહોંચે, દાદીની વાતે પહોંચે, દાદાની વાતે પહોંચે. આપણે પ્રાર્થના શું કામ કરતા હોઈએ છે? કોઈ તમને એવું કહે કે તમને ગયા અઠવાડિયા મેં મળ્યા ત્યારે મેં કીધું ડોક્ટરને ઈશ્વર એટલા માટે કહેવામાં આવે છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું તો મને શ્રદ્ધા છે કે મને સાંભળે છે, પૂરી શ્રદ્ધા છે કે મને સાંભળે છે. અને આજ સુધી તમારી પ્રાર્થનાઓનો જવાબ તમને વહેલો મોડો મળી શકે, પણ ન મળ્યો હોય એવું તો ન જ બને.
પણ ડોક્ટરમાં તમને એ શ્રદ્ધા છે કે તમારી પ્રાર્થના સાંભળે છે ને એના ઉત્તર પણ આપે છે, જવાબ તમને મળે છે. તમે કયો હલનચલન ને તમને એમ કે એ તો આમ હોય, એમાં કરવાનું હોય, અહીંયા જવાનું હોય, અહીંયા અટકવાનું હોય, અહીં સુધી પહોંચવાનું હોય. શ્રદ્ધા, પ્રેમ અને કરુણા. અમારે તો બાપુ, પૂજ્ય મોરારી બાપુ, એક જ ત્રણ જ શબ્દોમાં જગતને વળી લીધું છે, સત્ય, પ્રેમ અને કરુણા. ટ્રસ્ટ બી, આ ત્રણ ગુણો હોય તે એ દિવસોમાં તમે તમારી જાતને સતત બદલાવતા રહેશો ને, બાળક સુંદર આવશે એવું નથી હું કહેતી, પણ તમારી અંદર એક સુંદર માણસની રચના થશે, તમે પણ સુંદર થશો. ચેન્જ માત્ર તમારી સાઇઝમાં નહીં, તમારા માઇન્ડમાં પણ લાવો, તમારા વિચારમાં. લોકો એવું કહેવું જોઈએ કે પહેલા એ બહુ બડબડાટ કરતી હતી, હવે શાંત થઈ ગઈ છે. પહેલા એ બહુ જામ કરતી હતી. તમારા તમારી કામવાળી સાથે વાત કરો તો પણ એક રુજુતાથી વાત કરો. તમારા આજુબાજુ કુટુંબ સગાવાલાઓને બધાને કહો. અને અમુક પ્રોબ્લેમ એ હશે કે તમે અવોઇડ નહીં કરી શકો, જેમાં તમારે મને કહો મને જવું જ પડશે. એ પાર્ટીઝ હોય કે કોઈનો પ્રસંગ હોય કે કોઈની વિધિ હોય કે કોઈનું મરણ થઈ ગયું હોય, ત્યાં તમે એવું કહી શકશો હું પ્રેગ્નન્ટ છું, મારા બાળકને હું એક પણ પ્રકારની નેગેટિવિટી આપવા નથી માગતી. જવું પડશે તમે, કારણ કે ત્યારે તમે કુટુંબની દીકરાની વહુ હશો, કાંઈક કોઈક પણ તમારે સંબંધ સાચવવાનો હશે. ત્યારે તમારા બાળકને મૃત્યુ શીખવો, નિરર્થકતા શીખવો જીવનની. આ જગતમાં તમામ સદગુણો છે, માણસનું ઇન્ટરપ્રિટેશન દુર્ગુણોનું છે. પૃથ્વી પર જે પણ સર્જવામાં આવ્યું છે એ સુંદર અને અદ્ભુત જ છે, માણસે પોતાની ગોબાચાડીથી એને કુરૂપ બનાવી દીધું છે. આ જગતમાં તમે એવા એરટાઇટ કન્ટેનરમાં 9 મહિના ન રહી શકો કે તમારી આજુબાજુ કશું જ આવે નહીં. લોકોને બહુ પ્રેમથી કહેવાનું રાખો. તમારી કામવાળી બે છે, ઓલા બેન છે ને આમ કરતા હતા, હશે હવે જેવરું જેનો મગજ, એનું તમે એને બંધ નહીં કરી શકો ગોસિપ કરતા, પણ તમારા જવાબ, પોઝિટિવ જવાબથી તમારા બાળકને તમે એમ કહેવડાવી શકશો કે જગત આટલું ખરાબ અને કુરૂપ છે, પણ બેટા આપણે આવું નથી કરવાનું. અને આઈ એમ શ્યોર તમારી આજુબાજુની ઘણી બધી લોકો, ઘણા બધા એવા વાતો હશે કે એ સમયે તમે ફ્રી હશો, આરામ હશે, એટલે દરેકને એમ થાય હું તારી વાત તો કરવા આવું. એવું તો છે નહીં કે આપણે ભગવદ્ ગીતાના શ્લોકો કહેશે, ગાય સંભળાવશે. તને ખબર છે હમણાં તે દિવસે અહીં પાછળમાં ગયા હતા ને, તો વટોણા ફોલતા હતા ને, તો પછી આ બધું ઓલું વાત કરતા હતા, આપણને એમ હતી કોઈ નથી ખબર, બધાને બધી ખબર છે. ત્યારે તમને પહેલી રીતે તો આપણને ચટપટી થાય કે હે પછી શું થયું હતું, થાય. પણ ત્યારે તમે તમે હો ને એવો જવાબ નહીં, પણ તમારે તમારા જે બાળકને બનાવવું છે ને એવો જવાબ આપે, હશે હવે ભૂલ તો માણસથી જ થાય ને, આપણે એમાં નહીં પડવાનું, ન મજા આવે ન વાત કરીએ ચાલે. લોકોના મોં અને તમારા કાન બંધ નહીં થાય, તમારા મગજના વિચારો ચોક્કસ બદલાશે. ચેન્જ ઇન યોર એટીટ્યુડ. તમારું જગતને, જીવનને, સંબંધને જોવાનું પરસેપ્શન બદલાવો. આ આખી યાત્રા છે એ હું આઈ એમ શ્યોર કે તમને શારીરિક નહીં પણ માનસિક રીતે સુંદર બનાવવાની વાત છે. બેને વાત કરી ને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કૌશન, પણ એક સોશિયલ કૌશન પણ આવે છે, એસક્યુ એ પણ છે. અને જે લાગણી, જે સંબંધ, જે બુદ્ધિ સમાજ સાથે નથી જોડાયેલી એવી વિકૃતિ છે, એ વિકૃતિ છે. એ લોકો સુંદર નહીં, સારું નહીં, સ્વસ્થ બાળક તમને મળે એની માટે ત્યાં પ્રયાસ કરી રહ્યા છે. અને સ્વસ્થ શરીરનો હોય, મન પણ હોય અને આત્મા હોય. આત્માની ગતિ તો એ બાળક પોતે નક્કી કરી શકે, મારીને તમારી ઓકાત બહારની વાત છે નહીં શીખવવાની. કૃષ્ણ ભગવદ્ ગીતા આખી કીધા પછી અર્જુનને એમ કહેતો હોય કે હવે તને ગમે એ તું કર, તો એટલી સ્વતંત્રતા તમારે તમારા બાળકને આવતા દિવસોમાં આપવાની છે. અને બીજું સૌથી મહત્વનો પ્રશ્ન છે, પતિ પત્નીએ દરેકને પૂછ્યું છે કે તમારા બાળક જોઈએ છે શું કામ, શું કામ? મેણા ટોણા નથી સાંભળવા એટલે, તમારું વૃદ્ધત્વ ખરાબ ન જાય એટલે, તમારું ઇન્વેસ્ટમેન્ટ છે કોઈ?
આ પૃથ્વીને તમે વધુ સુંદર બનાવવા માગો છો, એ માટે તમે એક સર્જન કરી રહ્યા છો. ઈશ્વરના યજ્ઞમાં તમારી આ આહુતિ છે એમ માનીને તમે બાળક કરશો તો એ શ્રેષ્ઠ થશે, ઈશ્વરને ગમે એવું, બાકી નહીં થાય. તમે જો ઘણા અત્યારના છોકરા છોકરીઓ પોતાના મા બાપને બહુ જ પ્રેમથી કહી દે છે કે તમારી 100 વખતની ઈચ્છા હતી એટલે તમે અમને પૈદા કર્યા છે. શું કામ? કારણ કે આપણે કમાન્ડ એવા આપીએ, તને ખબર નથી તારા પપ્પા કેટલા હેરાન થયા, તને ખબર નથી મને કેટલી તકલીફ થઈ તારી ડિલિવરી વખતે, આટલું કર્યું ને ત્યારે તો મોટો થયો, હવે અત્યારે તો વાયડો થાત. એટલે બાળકને સમજાઈ જાય છે કે ઈચ્છાથી નથી થયેલું, આપણે આ પૃથ્વી પર એમને જરૂર હતા એટલે લાવ્યા છે.